ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલનું નિયમિત મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. સાંજે પણ ડોક્ટરોની ટીમે હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટર પ્રફુલા ચંદ્રાવાડિયાના જણાવ્યા અનુસાર હાલ હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય સામાન્ય છે. બ્લડ પ્રેશર અને શુગર પણ નોર્મલ છે. ડોક્ટરે હાર્દિક પટેલને પ્રવાહી લેવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે બપોરના 3 વાગ્યાથી હાર્દિક પટેલે અમરનાથ ઉપવાસ શરૂ કર્યા છે અને આજે સવારે પણ જ્યારે ચેકઅપ થયું હતું. ઉલ્લેખનીય છે કે દિવસમાં 2 વખત ચેકઅપ કરવામાં આવે છે. તો સાંજે પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલનું બ્લડ પ્રેશર અને શુગર નોર્મલ છે. તો હાર્દિકનું સ્વાસ્થ્ય સામાન્ય સ્થિતિમાં છે તેવું ડોક્ટરોએ જણાવ્યું હતું. સાંજે જ્યારે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું ત્યારે આ માહિતી બહાર આવી છે. હું આજરોજ હાર્દિકભાઈ પટેલનું મેડિકલ ચેકઅપ માટે આવી હતી, જે ઉપવાસ પર ઉતર્યા છે. જેમની કન્ડિશન અત્યારે એકદમ નોર્મલ છે, બ્લડ પ્રેશર અને શુગર પણ એકદમ નોર્મલ છે, જેમને હાલમાં કોઈ તકલીફ પણ નથી. તો વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી. ઉદય, જે રીતે ગઈકાલે બપોરે 3 વાગ્યાથી હાર્દિક પટેલ ઉપવાસ પર છે અને જ્યારે આજના દિવસમાં પણ 2 વખત તેમની તપાસ કરવામાં આવી હતી, તો ડોક્ટરે શું સલાહ આપેલી છે? વાત કરવામાં આવે તો મિથુન, આજે ઉપવાસનો બીજો દિવસ અને બીજા દિવસનું શું મહત્વ રહ્યું, કોની કોની આજની મુલાકાત રહી, કારણ કે આજનો દિવસ જે છે એ રક્ષાબંધનનો દિવસ પણ છે અને અહીંયાનો માહોલ શું હતો અંદરના ઘરનો, તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. આપણી સાથે પાસના 2 નેતાઓ જોડાયેલા છે, હેમાંગ પટેલ અને નિખિલ સવાણી. સૌપ્રથમ નિખિલ સવાણીને પૂછવા માંગીશું. નિખિલજીએ જણાવો કે આજનો કાર્યક્રમ અને રક્ષાબંધન જે હતો, આજના ઉપવાસને લઈને કેટલું મહત્વ આપવામાં આવ્યું, કોને કોને મુલાકાત લીધી? આજરોજ વહેલા સવારમાં 10:30 કલાકે હાર્દિક પટેલના જે બેન છે, મોનિકાબેન, એમણે રાખડી બાંધી અને જે રક્ષાનું બંધનનું જે પર્વ છે એ પર્વની ઉજવણી કરી. ત્યારબાદ મોટી સંખ્યામાં જે બહેનો આવી અને એણે પણ રક્ષાબંધનનો જે તહેવાર હતો એ હાર્દિક પટેલ સાથે મનાવ્યો. ત્યારબાદ બપોરના સમયે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એમના વિરોધ પક્ષના નેતા છે દિનેશ શર્મા, એમણે મુલાકાત લીધી. ત્યારબાદ બપોર પછી જે મમતા બેનર્જી છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, એમના ડેલિગેશન તરીકે પૂર્વ રેલ મંત્રી જે દિનેશ ત્રિવેદી છે, એમણે મુલાકાત લીધી અને જે હાર્દિક પટેલને જે નાના ભાઈ તરીકે જે માને છે મમતા બેનર્જી, એમના દ્વારા એક રાખડી મોકલાવવામાં આવી હતી કે જે આજે ભાઈ રક્ષાબંધનનો તહેવાર છે, ભાઈ બહેનનો તહેવાર છે, તો એમના માટે રાખડી મોકલવામાં આવી હતી. એ રાખડી દિનેશભાઈએ હાર્દિકને બાંધી અને જે કોઈ સરકાર સામેની જે લડાઈ લડે છે એમાં એને સાથ અને સહકાર મળી રહે અને પૂરું એમને તાકાત મળે એમના માટે એમણે રાખડી બાંધી હતી. હેમંતભાઈ, તમને પૂછવા માંગીશ, ક્યાંક ને ક્યાંક સંખ્યાની ખૂબ જ ઓછી દેખાઈ રહી છે આજના દિવસે, ગઈકાલ કરતાં પણ ઓછી આજે દેખાઈ રહી છે, શું કહેશો મામલે સમગ્ર? આમાં ચોખ્ખી વસ્તુ એક જ છે કે અહીંયા લોકો બહુ મોટી સંખ્યામાં ગઈકાલે ઉપસ્થિત હતા. બધા પોતપોતાના કામે બહાર ગયા હોય, પાછા આવ્યા હોય, પણ બહાર જે રોકવામાં આવે છે લોકોને, અંદર કોઈ આવી જ નથી શકતું. બીજી વસ્તુ, દુઃખ એ વાતનું થાય કે આજે હિન્દુ સમાજની અંદર સૌથી મોટો પર્વ કહેવાય રક્ષાબંધન, અને વર્ષો પહેલાં અને હાલ પણ આપણે જોઈએ છીએ કે આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ દર વર્ષે રક્ષાબંધન માટે 1000 બહેનોને બોલાવે છે, એ પોતે એમને VIP ફેસિલિટી આપે. આજે એમને પણ એ વસ્તુ નથી સમજાતી કે અહીંયા ગુજરાતની 1000 બહેનો હાર્દિકને પણ રાખડી બાંધવા માગે છે, એ લોકો હાર્દિકને પણ રક્ષા કવચ બાંધીને એની સુરક્ષા થાય એવી પ્રાર્થના કરવા માગે છે. બીજી વસ્તુ, આજે પાકિસ્તાનની અંદર પણ હિન્દુ સમાજને રક્ષાબંધન ખુલ્લીને ઉજવવા દેવામાં આવી છે. તો પાકિસ્તાન કરતાં પણ ખરાબ લોકશાહી શું ગુજરાતની અંદર આવી ગઈ છે? લોકો ખૂબ વિચારે છે અને સમગ્ર સમાજ અને દેશની જનતા હાર્દિકની સાથે છે. એમાં બીજો પ્રશ્ન પૂછવા માંગીશ, હવે શું? લડાઈ ચાલુ છે, સંઘર્ષ ચાલુ છે અને કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. અમારી લડાઈ અમારા મુદ્દાઓ સાથે છે, અમારા વ્યક્તિગત વિચારો બધાના સરખા છે અને અમે એક મુદ્દાને ચોક્કસ મુદ્દા લઈ અને ગુજરાતની જનતાના હિતની વાત કરીએ છીએ. નિખિલ સવાણી, તમને પ્રશ્ન પૂછવા માંગીશ, હેલ્થ ચેકઅપ જે છે આજે થયું, શારીરિક તપાસ કરવામાં આવી, કેટલી વાર થઈ, કોના દ્વારા કરવામાં આવી અને શું પરિણામ આવ્યું એનું? ગઈકાલે બપોરે 3 વાગ્યા પછી જે ઉપવાસની શરૂઆત થઈ ત્યારબાદ ટોટલ 3 વાર ચેકઅપ કરવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે ચેકઅપ કરવામાં આવ્યું હતું, આજ સવારે 16 સિવિલની ટીમ ચેકઅપ કરવામાં આવી હતી અને હાલ 1 કલાક પહેલાં જ 16ની જે ડૉક્ટરની ટીમ છે ચેકઅપ માટે આવી હતી અને ચેકઅપ કર્યું છે. 3 વાર ચેકઅપ નોર્મલ છે, બહુ પ્રોબ્લેમ નથી એવું ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે. હેમંતભાઈ, તમને પૂછવા માંગે, 26 ઓગસ્ટ છે આજે, 3 વર્ષનો એ દિવસ આજે ફરી વખત આવી રહ્યો છે. શહીદો જે થયા હતા પાટીદાર યુવાનો આંદોલન દરમિયાન, એમનો પરિવારની મુલાકાત અહીંયા થઈ શકે નથી થઈ, ક્યાંક ને ક્યાંક સૂચક ગેરહાજરી દેખાઈ રહી છે?
ચોક્કસથી બહારથી કોઈને આવવા જ નથી દીધા. આજે એક કેન્દ્રીય પૂર્વ કેન્દ્રીય મંત્રી કક્ષાના માણસને પણ જો આ પોલીસ શુદ્ધતાભર્યું વર્તન કરી અને આવવા દેતી હોય તો સામાન્ય લોકોની તો વાત જ ક્યાં છે. અને અમે થોડી વાર પછી પણ શહીદ દિવસ ઉજવવાના છીએ, બધા જ મિત્રો અમે સાથે મળી અને એમના માટે મૌન પાડી અને ભગવાનને એમની આત્માને શાંતિ મળે એના માટે પ્રાર્થના કરીશું. મારે એક વાત ખાસ એ કહેવી છે કે અલ્પેશ કથિરિયાની જે ધરપકડ છે એને લઈને, કે થોડા દિવસ પહેલાં ભાદર નદીની અંદર દૂષિત પાણીને લઈને જે મુદ્દો બન્યો એમાં પોલીસ વાનની અંદર મીડિયાના બે કર્મીઓએ ફક્ત ઇન્ટરવ્યૂ લીધું અને એ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા, તો છેલ્લા 2.5 વર્ષથી અલ્પેશ કથિરિયા ઉપર કેસ નોંધાયેલો છે. સમગ્ર મીડિયાની સામે એસપી કક્ષાના અધિકારીઓ, ક્લાસ 1-2 કક્ષાના અધિકારીઓની સામે ફરે છે અને એની ધરપકડ ન કરી તો એ પોલીસ અધિકારીઓ સામે આ સરકાર પગલાં લેશે કે શું? તો આજે વાત બીજી વખત કરવા માંગીશ હું આપને કે શહીદોના પરિવારોને અહીંયા બોલાવવામાં આવ્યા હતા, નથી બોલાવવામાં આવ્યા, શું છે? જી, ચોક્કસથી એ પરિવારોને બોલાવવામાં આવ્યા છે અને 2-3 શહીદોના રાજકોટથી જે શહીદ પરિવાર છે ઉમેશભાઈ, એમના પણ માતા પિતા આવ્યા હતા, તેમને પણ અંદર પ્રવેશવામાં દેવા નથી આવ્યા. અને ખાસ વસ્તુ દુઃખ એ વાતનું છે કે સુરત અને રાજકોટ જેવા સેન્ટરમાં અને જ્યાં જ્યાં શહીદો થયા છે ઉત્તર ગુજરાતમાં, એમના ઘરની બહાર પણ પોલીસ અત્યારે પહેરો દે છે. તો શું સમજવું આમાં કે એક તો એમના દીકરાઓને શહીદ કરી નાખ્યા, ગોળીએ દઈ દીધા, આ જ સરકાર, આ જ પોલીસ આજે પાછા એમની ઘરની બહાર કે એમના માતા પિતા પણ અહીંયા આવી ન શકે, તો એમાં ભાઈ એનું કારણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે તમે જવાબદાર છો? કારણ કે 2 દિવસ પહેલાં 1 દિવસનો જે ઉપવાસ થયો, ઉપવાસ થયા બાદ હાર્દિકની અટકાયત થઈ, પોલીસ સાથે ઘર્ષણ થયું અને સુરતની અંદર 200 સળગાવી દીધી, આવું યોગ્ય લાગે છે? સુરતની અંદર 200 સળગાવી, એમાં તો ચોખ્ખું મીડિયાએ પણ કીધું છે કે સીસીટીવી છે જ નહીં એ જગ્યાએથી, સીસીટીવી ફૂટેજના આધારે અમારા લોકોની ધરપકડ કરી. અને એમાં પણ શંકાસ્પદ વસ્તુઓ છે કે જે બસનો રૂટ નથી એ રૂટ ડાયવર્ટ કરીને બસ ક્યાંથી આવી, પહેલાં મીડિયા પહોંચી ગયું, પોલીસ પછી પહોંચી, પોલીસ સામે જોવે છે તો ફાયર બ્રિગેડની ટીમ કેમ ના આવી? એટલે એ કોઈ અસામાજિક તત્વોનું જ કામ હતું. બીજી વસ્તુ એ કહીશ કે છેલ્લા 3 વર્ષથી પાટીદાર આંદોલન ચાલે છે. 25 અને 26 ઓગસ્ટ 2015ની રાત્રે જે પોલીસે કર્યું એના લીધે એનું રિએક્શન આવ્યું હતું અને ત્યારબાદ ઘણા બધા પ્રોગ્રામ થયા, ઘણી બધી સભાઓ રેલીઓ થઈ, ક્યાંય પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી નથી અને અમે શાંતિપૂર્વક રીતે બહુ બધા કાર્યક્રમો કર્યા છે. તો આ વસ્તુ પોલીસ અને સરકાર અમને દબાવે છે. તો મિથુન, જે પ્રમાણે આખે આખા દિવસનો ચિતાર જે છે આપણે બંને પાસ નેતા પાસેથી જાણ્યા અને જે પ્રમાણે હજી પણ એક આક્ષેપ એક થઈ રહ્યો છે કે બહારથી લોકો જે આવી રહ્યા છે સમર્થનમાં એ લોકોને અંદર નથી આવી દેવામાં આવી રહ્યા, પોલીસ ક્યાંક ને ક્યાંક રોકી રહ્યા છે. જી જી, આભાર ઉદય માહિતી આપવા બદલ. તો ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી